નમસ્તે મિત્રો દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં એક ખાસ પ્રકારનો પ્રશ્ન પૂછાતો જ હોય છે એ પ્રશ્ન છે આ રીતે કે તમને કોઈ રકમ આપી દીધેલી છે ચોવીસ ભાગ્યા ચાર ગુણ્યા ત્રણ ઓછા બે વત્તા છ એટલે કે સરવાળો આપેલું છે બાદ બાકી આપેલી છે ગુણાકાર આપેલો છે ને ભાગાકાર આપેલો છે તો આ ચારે ચાર જે ગણિતના નિયમો છે એ ઉપયોગ જ્યારે કરવાનો આવે ત્યારે સૌથી પહેલાં શું કરવું અને આપેલા જવાબમાંથી સાચો જવાબ કયો એ જાણવા માટે તમારે એક સરળ સૂત્ર યાદ રાખી લેવાનું જ્યારે પણ આ રીતના ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ બાકી આપેલું હોય ત્યારે સૌથી પહેલું શું કરવું ભાગાકાર કરવો ગુણાકાર કરવો સરવાળો કરવો કે બાદ બાકી કરવી એના માટે એક સરળ સૂત્ર છે યાદ રાખી લો ભા ગો સ બા ભા એટલે ભાગાકાર ગો ગુણાકાર સ સરવાળો બા બાદ બાકી એટલે સૌથી પહેલાં ભાગાકાર કરવો પછી ગુણાકાર કરવો જે જવાબ આવે એનો પછી જે જવાબ આવે એનો સરવાળાના નિશાન પછીની સંખ્યા સાથે સરવાળો કરવો પછી જે જવાબ આવે એનો બાદ બાકી પછીના નિશાન પછીની સંખ્યા સાથે બાદ બાકી કરવી તો જોઈએ આપણે મિત્રો આપણને જે એક્ઝામ્પલમાં જે રકમ આપેલી છે એનો જવાબ કેવી રીતે મેળવવો તો સૌથી પહેલાં ભાગાકાર શોધો અહીંયા આપણને ભાગાકાર આપેલો છે ચોવીસ ભાગ્યા ચાર તો ચોવીસ ને ચાર છ ચોક ચોવીસ એટલે જવાબ આવશે અહીંયા છ ભાગાકાર થઈ ગયો હવે આપણે સીધો ભાગોસા સબા નિયમ મુજબ ગુણાકાર કરવાનો આવે તો જોઈએ આપણે ગુણાકારના નિશાન પછી શું છે અહીંયા આપેલા છે ત્રણ તો આ બંનેનું આપણે રૂપ આપવું પડે એટલે કે છ ને ત્રણ વડે ગુણતા આપણને જવાબ મળે છ તેરી અઢાર આપણો જવાબ હવે થશે અઢાર ગુણાકાર પછી તરત જ આપણા ભાગુ સબા નિયમ પ્રમાણે આવે સરવાળો હવે સરવાળાના નિશાન પછીની સંખ્યા શોધીએ તો અહીંયા આપેલું છે સરવાળો એના પછી આપેલા છે છ તો સરવાળો અને આપેલા જવાબના આપણે સાધુ રૂપ આપવું પડે અઢાર અને છ તો આપણો જવાબ આવશે ચોવીસ આ થશે આપણો સરવાળો તો ચોવીસ આયા એને આપણે હવે ભાગવું સભા નિયમ મુજબ છેલ્લે શું કરવાનું રહે તો બાદ બાકી તો બાદ બાકીના નિશાન પછી આપણને અહીંયા બે આપેલા છે તો આ બેનું આપણું સાદું રૂપ આપવું પડે તો ચોવીસમાંથી બે જાય તો આપણને જવાબ મળશે બાવીસ એટલે કે આપણો સાચો જવાબ આવશે બાવીસ તો મિત્રો આ રીતે દરેક એક્ઝામમાં એક ક્વેશ ઓછામાં એક ક્વેશ્ચન ઓછામાં ઓછો આવતો હોય છે તો આપણને ચારે ચાર નિશાની આપી દીધેલી હોય ભાગાકાર ગુણાકાર બાદ બાકી અને સરવાળો તો સૌથી પહેલાં આપણે શું કરવું તો મિત્રો યાદ રાખી લો સૌથી પહેલાં ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો પછી બાદ બાકી અને અંતમાં જે જ આવે એ આપણો સાચો જવાબ તો આ યાદ રાખવા માટે એક સરસ મજાનું સૂત્ર યાદ રાખી લો ભા ગુ સબા એટલે કે ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદબાકી તો મિત્રો આ પ્રકારના વધુ વિડીયો માટે આપ જોતા રહો અમારી ચેનલ આર નોલેજ હબ અને હવે પછીની જે પણ એક્ઝામો આવશે એમાં તમે આ પ્રશ્ન સો ટકા જોશો અને એનો તમે આરામથી વિધિન સેકન્ડ જવાબ આપી શકશો તો મિત્રો સબ્સ્ક્રાઇબ અમને ના કર્યા હોય તો કરી દો અને વધુમાં વધુ વિડીયો માટે જોડાયેલા રહો આર એસ નોલેજ હબ